94.3 माय एफएम जीना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 माय एफएम नी जिंदगी एक्सप्रेस मा। जिंदगी एक्सप्रेस मा 94.3 माय एफएम पर हूँ छो आरती ने आजे तमने मिलवानी छो बे दोस्त साथे शालिनी अने एनी दोस्त। આજની વાર્તા છે કોલેજ અને મારી પ્રિય દોસ્ત। ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર આ વાર્તાના પાત્રોને જોજો ખાસ, અને વાર્તા વિશે વાત કરવી હોય તો આ પેજ પર મારી સાથે વાત કરતા રહેજો। હું તમારી તમામ કમેન્ટ્સ વાંચું છું અને જવાબ આપું છું। પેજ લાઇક ન કર્યું હોય તો લાઇક પણ કરી દેજો, શેર ન કર્યું હોય તો શેર પણ કરજો। વાર્તા શરૂ કરું કોલેજ અને મારી પ્રિય દોસ્ત। કોલેજના પહેલા પહેલા એ દિવસો, મોટું કેમ્પસ, મોટા ક્લાસરૂમ્સ, થોડી થોડી આઝાદી, લેક્ચર બંક કરવાની સ્વતંત્રતા, સખત ગમતું હતું મને। નીલિમા સાથે હતી મારી બાળપણની દોસ્ત, અમારું નામ જ શાલુ નીલું થઈ ગયેલું। હા તો નીલિમા દોસ્ત મારી, પણ બાળપણથી સાથે એટલે ઘણી વાર સલાહ આપવાય બહુ બેસે। શાલુ જરા ધીરે વ્હીકલ ચલાવતી હોય તો, શાલુ આટલી તીખી ચટણી કેવી રીતે ખવાય? ભાઈ સાહેબ, શાલુ આટલી મોડી રાત સુધી જાગીને વોટ્સએપ કરે છે, એના કરતાં નોટ્સ કમ્પ્લીટ કરી નાખતી હોય તો? મને એવી ચીડ ચડે ને, નવો નવો સ્માર્ટફોન તો આપ્યો છે પપ્પાએ, વોટ્સએપ રાતે કરવાની તો મજા આવે, બધા ગ્રુપમાં ચેટ કરતા હોય, ને નીલિમા 18મી સદીમાં જીવતી હોય એમ 10:30 રાત્રે ઊંઘી જ જાય, કોઈ વાર સોલિડ બોરિંગ હા। પણ આ કોલેજે જ મને મારી એ પ્રિય દોસ્તને ઓળખવામાં મદદ કરી હતી। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 કઈક ને કઈક વાંચતી જ હોય, પાછું એને મને બહુ બધું વંચાવડાવવું હોય, હું એટલી બોર થઉં ને, મારે જયહો જોવા જવું હોય, મારે કેન્ટીનમાં નાસ્તો કરવા જવું હોય, મારે કોલેજ કલફેસ્ટની મીટિંગમાં જવું હોય, ને મારે નીરવને જોવો હોય। આ નીરવ કોલેજના શરૂના દિવસોમાં જ એકવાર આકસ્મિક મુલાકાત થઈ ગયેલી, કોલેજ પાર્કિંગમાં મારા એક્ટિવા પર બેઠેલો। બસ એક જ વાર મેં વાત કરેલી, હેન્ડસમ, શરારતી ના, એટલે બધા એને ભલે તોફાની કહેતા હોય, મને તો શરારતી જ લાગતો। આજુબાજુ બધા ટોળું વળીને બેઠા હોય, થર્ડ યરમાં હતો, બીજા બધા કહેતા એ કેટલાય વખતથી થર્ડ યરમાં છે, મને તો રોજે જોવા મળે એટલે બસ, એ જ્યાં બેઠો હોય ત્યાંથી ખડખડાટ હસવાના અવાજો આવ્યા કરતા, મારા કાન, મારું ધ્યાન સતત ત્યાં ખેંચાતું। મને થતું રોજ એ મારા એક્ટિવા પર બેસે ને રોજ હું એને ઊભો કરું, એ મને વાતો થવા માંડે તો કેવી મજા પડી જાય, હું તો ક્યારેક હસી લેતી એની સામે તો એનું ધ્યાન ન જતું, શું કરું તું એ જુએ મારી સામે। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી। આમ નીરવની આજુબાજુ ઊભી રહેતી છોકરીઓ સખત ફેશનેબલ હતી, હા, હાઈ હિલ્સ, ટૂંકા સ્કર્ટ્સ, કોલેજમાં અલાઉડ નહોતા તો પણ લિપસ્ટિક, નેઇલ પેઇન્ટ, ખભા પર ફેશનેબલ થેલા જેવું પર્સ ને મોમાં ચ્યુઈંગમ, હાઈ હિલ્સ તો હજુ પહેરી લો પણ સ્કર્ટ્સ ને એ ટૂંકા, ના રે, મારીમાં ઉમાબેનને તો મિની હાર્ટ એટેક જ આવી જાય, લિપસ્ટિક કોલેજમાં જઈને કરી લઉં ને નેઇલ પેઇન્ટ, આમ સાદો તો હજી મમ્મી ચલાવી લે પણ જો પીળા, ભૂરા અને કાળા રંગની નેઇલ પોલિશ જુએ તો મને ખાતરી છે મમ્મી ને પપ્પા ચોક્કસ મને કોઈ ભૂવા કે બાવા પાસે જ લઈ જાય, ને ફેશનેબલ પર્સ, એક વાર હિંમત કરીને બેગ્સ શોપમાં પેઠી ને ફેશનેબલ પર્સની કિંમત પૂછી તો ઠરી જ ગઈ, 1200 રૂપિયા, બાપરે, 3 મહિનાના પોકેટ મનીની ચટણી। પછી સિટીમાં ગઈને એવી જ પર્સ 100 રૂપિયામાં સોલિડ બાર્ગેનિંગ કરીને લઈ આવી, રેક્ઝિન કે લેધર દૂરથી થોડી ખબર પડવાની છે, પણ આ બધામાં નીલિમાનો કકળાટ તો ચાલુ જ, શું કરવા ધાર્યું છે શાલુ। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા નીલિમા અને શાલિનીની। નીલિમાને એકવાર હિંમત કરીને મેં કહી જ દીધો, ભલે નીરવને નહોતી કહી શકતી, મોટી મોટી આંખો ફાડીને જોઈ રહી મારી સામે, શું કહેશે શાલુ સાચે?
મને એમ કે ભાષણ આપશે, પણ એવું કંઈ કર્યું નહીં એણે. એને બદલે કલાક સુધી હું નીરવ વિશે જે જે બોલતી રહી સાંભળતી રહીએ. એ તો નીરવને ઓળખતી નહોતી, પણ પછી મેં એને દૂરથી બતાવ્યો ખરો. ધીમે ધીમે બીજી ફ્રેન્ડ્સને પણ ખબર પડી ગઈ, પણ નીરવને કઈ રીતે કહેવું? એને તો જોઈને મોં ખુલતું જ નહોતું મારું. એકવાર તો કમ્પાઉન્ડમાં સાવ પાસે પાસે હતા, પણ હું કંઈ બોલું એ પહેલાં તો એના ગ્રુપ સાથે પસાર થઈ ગયો. નીલિમા દૂર ઊભી રહીને જોતી હતી. શું થયું? એણે ઈશારો કર્યો. એ દૂર ઊભી રહીને મને જોતી હોય પાછી નવાઈની વાત કહેવાય, નહીં તો ચોપડામાં જ મોં ખોસેલું હોય. પછી એકવાર બરાબર તક મળી. કેન્ટીન પર હું વેફર્સનું પેકેટ લેતી હતી. પાછળ ફરી તો બરાબર સામે નીરવ. મારા ધબકારા વધી ગયા, મોં સુકાવા લાગ્યું. નેણે હસીને કહ્યું, હાય શાલિની. ત્યારે તો બેભાન થતા થતા બચી. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. એ તો ઊભો જ રહ્યો રસ્તો રોકીને. એના ચહેરા પર એ જ શરારતી સ્મિત હતું. એણે થોડું પાછળ ફરીને જોયું. એના દોસ્ત પાછળથી કંઈક ઈશારો કરતા હતા. મારી આંખો તો વારે વારે ઢળી જતી હતી. એણે પૂછ્યું સીધું જ, ફ્રેન્ડ બનીશ મારી? ઓ ગોડ, સપનું તો નહોતી જોતી ને હું. માંડ માંડ મેં ડોકું હલાવીને હા પાડી. ને પછી તો જાણે હું ક્યાં છું એની મને ખબર જ ન રહી. એણે કહ્યું, કાલે સાંજે 7 વાગે શંભુસ કોફી બાર? મેં તો હા જ પાડી દીધી. ને પાછો ફર્યો ત્યારે કોઈ જુએ કે ના જુએ એની પરવા રાખ્યા વગર થોડું નાચીએ લીધું. બીજે દિવસે સાંજે 7 ક્યારે વાગે એની રાહ જોતી રહી. સુવાળા સપના મારી આંખોમાં સજાવતી રહી. નીલિમાને ઘરે બોલાવી લીધેલી. હાસ તો એ હોય તો મમ્મી પપ્પા કલાક એક માટે જવા દે, પણ સાંજે 7 વાગે એકલા જવાનો તો સવાલ જ નહોતો ને. માંડ માંડ બીજા દિવસની સાંજ પડી. નીરવને ગમે એવી રીતે તૈયાર થઈ. નીલિમા મારી સાથે જ હતી. અમે 7:15 વાગ્યાના કોલેજની પાસે આવેલા શંભુસ કોફી બારમાં પહોંચી ગયા. નીલિમા દૂર બહાર ઊભી રહી અને હું અંદર ગઈ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા નીલિમા અને શાલિનીની. કંઈક ગડબડ જરૂર થઈ હતી. 7:30, 7:15, 8 નીરવ દેખાયો નહીં. મોબાઈલ સ્વિચ ઓફ હતો. હાસ તો એણે જ માગેલો મારી પાસે મારો મોબાઈલ નંબર, ને પછી એણે જ ફોન કરીને પૂછેલું, તું સીધી પહોંચીશ કે લેવા આવું? ઓ માં, લેવા આવે તો યુદ્ધ જ છેડાઈ જાય ને ઘરમાં. પણ તો પછી ક્યાં અટવાયો હશે? અરે, હું તો કોલેજ પાસેના શંભુઝમાં આવેલી. એ કદાચ હાઈવે પરના શંભુઝની તો વાત નહીં કરતો હોય ને. હવે અહીંથી ત્યાં પહોંચું શું કરું? બીજી 15 મિનિટ વીતી ગઈ. હું નીલિમા પાસે બહાર ગઈ. નીરવનો પત્તો નથી એમ કહ્યું. એની ના છતાંય મેં એને આગ્રહ કર્યો હાઈવે પરના શંભુઝમાં જવા માટે. અમે ત્યાં પહોંચ્યા, પણ ત્યાંય નહોતો નીરવ. એનો ફોન તો હજુ બંધ જ હતો. ચિંતા થઈ આવી મને, કંઈ એક્સિડન્ટ તો નહીં થયો હોય ને? બાઇક કાર બધું કેટલું ફાસ્ટ ચલાવે છે. ફફડતી હું ઘરે પાછી પહોંચી ગઈ, નિરાશ થઈને. ને આખો વખત ક્યારે નીરવ મળે એની રાહ જોતી રહી. હવે કાલ સવારની રાહ જોવાની હતી બસ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા નીલિમા અને શાલિનીની. બીજે દિવસે સવારે પણ નીરવ કોલેજમાં દેખાયો નહીં, ત્યારે તો મારી શંકા વધુ દ્રઢ બની ગઈ. ચોક્કસ એને કંઈ થયું હશે, એના ફ્રેન્ડ્સ પણ દેખાતા નહોતા. ને હાશ, બ્રેક પડ્યો ત્યારે સામે દેખાયો. દરવાજા પાસે જ બાઇક પાર્ક કરીને ત્યાં અડ્ડો જામેલો. હું સામે ગઈ, એનું ધ્યાન નહોતું. હું પાસે ગઈ ત્યારે એના દોસ્તોએ એને ઈશારો કર્યો ને એણે મારી સામે જોયું. એના ચહેરા પર નાનકડું સ્મિત આવીને ચાલ્યું ગયું. મેં સામે જઈને કહ્યું, કંઈક ગડબડ થઈ કાલે, કદાચ હું ખોટી જગ્યાએ પહોંચી ગઈ હતી. મારી તરફ એક નજર નાખીને બોલ્યો, ના ના,
ખોટી જગ્યાએ નહીં, બરાબર જગ્યાએ જ પહોંચી હતી. તો પછી મેં માંડ માંડ પૂછ્યું. એણે જવાબ ન આપ્યો. એના ફ્રેન્ડ્સ મોટે મોટેથી હસવા માંડ્યા. નીરવે પહેલાં ગંભીર હોવાનો દેખાવ કર્યો અને પછી એ મોટે મોટેથી હસવા માંડ્યો. એના હાસ્ય વચ્ચે જે શબ્દો મને સંભળાયા એ માત્ર બે જ શબ્દો હતા, મૂરખ છોકરી. શરમથી જાણે હું સળગી ઉઠી. મારી આંખમાં અપમાનના આંસુ છલકાઈ ગયા. હું મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી ભાગી. એ હાસ્યના પડઘાથી બચવા માંગતી હોઉં એમ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. કોલેજ અને મારી પ્રિય દોસ્ત, જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું. આજે નીલિમા અને શાલિનીની વાત. વોશરૂમમાં જઈને બહુ રડી હું, બહુ જ. આ જ ક્ષણે ધરતી ફાટેને સમાઈ જવું એટલી શરમ લાગતી હતી. એના કરતાંય નીરવે મારી સાથે દગો કર્યો એ મને પ્રેમ નથી કરતો એનું દુઃખ લાગતું હતું. અચાનક પાછળથી નીલિમાએ મારા ખભે હાથ મૂક્યો. બહુ દુઃખ થાય છે, એણે પૂછ્યું. મેં હા પાડી. નીલિમા ભાષણ આપશે એની રાહ હું જોતી રહી. એને બદલે એણે મને મૃદુ અવાજે પૂછ્યું, તું હજુ પ્રેમ કરે છે એને? ના, મેં લગભગ ચીસ પાડી. એણે મને છેતરી છે, હું ધિક્કારું છું એને. નીલિમાએ આગળ પૂછ્યું, તો દુઃખ શેનું થાય છે? એના માટે આંસુ શું કામ વહાવે છે જે તને પ્રેમ જ નથી કરતો? મારા આંસુ અટકી ગયા એ જ ક્ષણે. જે મારું હતું જ નહીં એ મેં ગુમાવ્યું જ કઈ રીતે હોય? નીલિમા મારી સામે જોઈ રહી હતી. હું એને ભેટી પડી. એ તો હજુ મોટી મોટી આંખો કરીને મારી સામે જોઈ રહી હતી. એ દિવસે એણે મને જીવનમાં શેની પરવા કરવી ને શેની નહીં એ પાઠ બહુ આસાનીથી શીખવી દીધો. હવે મને જોઈને કોઈ હસે કે ગુસપુસ કરે એની મને પરવા નહોતી. મેં એનો હાથ પકડ્યો. હાઈ હિલ્સ ફાવતી નથી હાથમાં પકડી દીધી. લિપસ્ટિક લૂછી નાખી અને પૂછ્યું, ચાલ જઈએ, ભૂખ લાગી છે. મૈત્રી હંમેશા આકસ્મિક રીતે થઈ જાય છે. મિત્રતા કરવી એ આપણા હાથમાં હોય છે. અને મને આનંદ હતો કે મારી મિત્ર, મારી દોસ્ત એ મારી શ્રેષ્ઠ દોસ્ત હતી, મારી પ્રિય દોસ્ત નીલુ. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા, કોલેજ અને મારી પ્રિય દોસ્ત. 94.3 માય એફએમ પર હું છું આરતી. સ્ટે ટ્યુન, જીઓ દિલ સે. નાડી 4.3 માય એફએમ, જીના હો તો જીઓ દિલ સે.